વાર્તાનું નામ છે ડાઘિયો. આ નિકુંજભાઈ છે ને, એ નિકુંજભાઈ નો ડાઘિયો કૂતરો. એના શરીર પર રેશમી રૂવાટી ને કાળા પટ્ટા બહુ સુંદર લાગે હો. એક દિવસ ડાઘિયો શેરીના બીજા કૂતરાઓ સાથે ઝઘડી પડ્યો અને રોજ રમવા જમવા બેસતી વખતે એ નિકુંજભાઈ ની બાજુમાં જ હોય. પણ નિકુંજભાઈ જે ખાય તે ડાઘિયાને ખવડાવે. ડાઘિયો અને આ નિકુંજભાઈ પાક્કા દોસ્તાર. ડાઘિયો એમને બહુ વાલો લાગે હો. આજે નિકુંજભાઈએ બહુ રાહ જોઈ પણ ડાઘિયો આવ્યો નહીં. નિકુંજભાઈને એકલા જમવા બેસવું પડ્યું. એ જમવા તો બેઠા પણ એમનો જીવ ડાઘિયામાં જ હતો ભાઈ. હજી મારો ડાઘિયો કેમ નહીં આવ્યો હોય, હજી મારો ડાઘિયો કેમ નહીં આવ્યો હોય. ત્યાં તો ડાઘિયા ભાઈ પણ આવી ગયા. આજે એણે દરરોજની જેમ નિકુંજભાઈ સાથે ગેલ ન કર્યા, મસ્તીઓ ન કરી. એની આંખોમાંથી તો આંસુ ચાલ્યા જતા હતા. નિકુંજભાઈને પણ નવાઈ લાગી, આજે કેમ ડાઘિયો છાનો માનો બેસી ગયો. હવે નિકુંજભાઈની નજર ડાઘિયા ઉપર પડી. એની આંખમાં આંસુ કેમ? જોયું તો ડાઘિયાના આગળના જમણા પગ ઉપર ઘા હતો, એમાંથી તો લોહી નીકળતું હતું, લોહી. ડાઘિયો બીજા કૂતરાઓને આમ તો પહોંચી જાય એવો હતો. કદાચ કોઈ કૂતરાએ એને છેતરીને પાછળથી બચકું ભરી લીધું હતું. ડાઘિયો ત્રણ પગે દોડતો દોડતો ઘેર આવ્યો હતો. બોલો, બિચારો લંગડાતો લંગડાતો. નિકુંજભાઈએ ખાવાનું છોડી દીધું અને તરત જ પપ્પા પાસે દોડી ગયા. પપ્પા પપ્પા, જુઓ આપણા ડાઘિયાને કોઈએ બચકું ભર્યું લાગે છે. બિચારાને કેટલું બધું લોહી નીકળ્યું છે, એને પીડા થતી હશે હો પપ્પા. પપ્પાએ કબાટ ઉગાડીને દવાની શીશી હાથમાં લીધી. નિકુંજભાઈએ ડાઘિયાનો પગ પકડી રાખ્યો. પપ્પાએ એના ઘા ઉપર દવા લગાડીને પાટો બાંધી આપ્યો. દવા લગાડી ત્યારે ડાઘિયાને બળતરા થઈ હશે હો, એટલે પગ સેજ પાછો ખેંચી લીધો. તરત જ નિકુંજભાઈ એના કાનમાં કહી દીધું કે દવા લગાડવા દે તો તારો પગ જલ્દી સાજો થઈ જશે. ડાઘિયો તરત ડાયો થઈ ગયો. એમ કરતા કરતો જાય અને નિકુંજભાઈ ને પપ્પા દવા લગાડતા જાય. રોજે રોજ ડાઘિયાના પગ ઉપર પપ્પા દવા લગાડે, પાટો બાંધે, પણ કાંઈ ફેર પડે જ નહીં ને. એનો તો ઘા દિવસે ને દિવસે વધતો જતો હતો. બોલો, બિચારો એ તો કાંઈ ખાય નહીં, પીવે નહીં, બહાર જવાની તો વાત જ ક્યાં કરવી. હે, ઘરમાં ફરે તોય લંગડાતો લંગડાતો. ડાઘિયાનું આ દુઃખ નિકુંજભાઈ સહન કરી શક્યા નહીં હો ભાઈ. આખો દિવસ એ તો ડાઘિયાની ચિંતા કર્યા કરે. એમને ખાવાનું ને પીવાનું ભાવે નહીં પાછું. પણ પપ્પા મમ્મી કહે પછી ખાવું તો પડે જ ને. હે, પણ નિકુંજભાઈનું મન માને નહીં હો. હવે પપ્પાએ નક્કી કર્યું કે ડાઘિયાને કોઈક ડોક્ટર પાસે લઈ જઈએ. ગાડીમાં બેસાડીને ડાઘિયાને દવાખાને લઈ ગયા. નિકુંજભાઈ પણ સાથે ગયા હો. ડોક્ટર સમજુ હતા. એ ડાઘિયાની પીડા અને નિકુંજભાઈનું બધું દુઃખ પામી ગયા. એમણે નિકુંજભાઈની પીઠ થાબડી અને કહ્યું, સાબાસ દોસ્ત, તારો ડાઘિયો અઠવાડિયામાં સાજો થઈ જશે હો. ડોક્ટરે ડાઘિયાના પગ ઉપરની થોડી ચામડી કાઢી નાખી અને દવા લગાવી અને ઇન્જેક્શન પણ આપ્યું. દરરોજ આ રીતે ડાઘિયાને દવાખાને લઈ જવો પડતો હો ભાઈ. ડોક્ટર નવો પાટો બાંધી આપે. અઠવાડિયામાં તો ખરેખર ડાઘિયો સારો થઈ ગયો. એના પગ ઉપર હવે નવી ચામડી પણ આવવા લાગી હતી હો. ડાઘિયો ચારેય પગે ચાલવા લાગ્યો પણ હજી એનાથી બરાબર દોડી શકાતું નહોતું. ધીમે ધીમે ડાઘિયાનો પગ સાવ સાજો થઈ ગયો ભાઈ. ડાઘિયો ભૂલી પણ ગયો કે એનો પગ પાક્યો હતો. હવે ડાઘિયો અને નિકુંજભાઈ સાથે રમે છે, તોફાન ને મસ્તી કરે છે. ડાઘિયો મોમાં દફતર લઈને નિકુંજભાઈ ને એમની નિશાળ ગુરુકુળ સુધી મૂકવા પણ જાય, પાછા સાંજે લેવા પણ જાય. ભલો લો, નિકુંજભાઈ ને એની દોસ્તી ગમે છે હો. પણ ડાઘિયાનું ધ્યાન બહુ રાખવું પડે છે પાછું. જોકે હવે ડાઘિયો પણ સમજી ગયો છે એ શેરીના બીજા કૂતરાઓ સાથે ઝઘડવા નથી જતો, એ તો ડાયો બની ગયો છે. અને નિકુંજભાઈ પણ લો રોજ લેસન કરે, રોજે રોજ ટાઈમસર સરસ રીતે સમયસર જમી જાય. તો ભાઈ તમને બધાને મજા પડી ને? ચાલો આવજો.